કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ચાલો આજના લેક્ચરમાં આપણે આગળ વધીએ. તો આપણે ક્વેશ્ચન નંબર 8 સુધી જોયેલું હતું, હવે ક્વેશ્ચન નંબર 9 આવે છે. વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 9, નીચેનામાંથી કઈ ભૌતિક રાશિના પરિમાણ સમાન નથી? ટેક ઇટ એઝ એ હોમવર્ક, જાતે ટ્રાય કરવી, જાતે સોલ્વ કરવાની કોશિશ કરો. ભૌતિક રાશિઓના પરિમાણ સમાન નથી, મતલબ કે બે ભૌતિક રાશિની પેર આપેલી છે અહીંયા બધે ચાર ઓપ્શનની અંદર, તો દરેકને કમ્પેર કરતા જાઓ, એના પારિમાણિક સૂત્રોને કમ્પેર કરતા જાઓ. એક પેર એવી હશે કે જેમાં એના પારિમાણિક સૂત્રો મેચ નહીં થશે, બરાબર છે? તો એને ચેક કરતા જાઓ. આપણે મટીરિયલ પ્રોવાઈડ કરેલું છે, લિસ્ટની અંદર આખું એક લિસ્ટ આપેલું છે, તો જાતે ચેક કરતા જાઓ. રહી વાત અહીંયા બળના આઘાતની, કે એ કદાચ ખ્યાલ નહીં હોય તો એ પણ આપણી પાસે છે. જો કે લિસ્ટ ચેક કરશો તો લિસ્ટમાં તમને મળી જ જવાનું છે, બરાબર છે? સો ડોન્ટ વરી અબાઉટ ઇટ, ડુ ઇટ બાય યોર સેલ્ફ. ચલો આગળ વધીએ. નેક્સ્ટ કીધું છે, અવમંદિત દોલનોનો કંપ વિસ્તાર. હવે અવમંદિત દોલનો કોને કહેવાય? આ બધી વસ્તુ છે ને તમે દોલનો ચેપ્ટરની અંદર ભણશો, બરાબર છે? આપણા માટે 11th નું લાસ્ટ યુનિટ થશે દોલનો અને તરંગો, બરાબર છે? તો તેમાં તમે સ્ટડી કરશો આ ઇક્વેશન. પણ ખેર આપણને ઇક્વેશન સાથે લાગતું ઓળખતું નથી, આપણને કોઈ એમ નથી પૂછતું કે આ ઇક્વેશનનો પ્રૂફ શું છે, બરાબર છે? આપણને શું પૂછેલું છે તે જુઓ. એક અવમંદિત દોલનનો કંપ વિસ્તાર એ કંઈક આ ફોર્મ્યુલાથી આપવામાં આવે છે. ફોર્મ્યુલા તમને આપી દીધું છે, અનુસાર સમય સાથે ઘટે છે એવું કીધું છે. તો બીનું પારિમાણિક સૂત્ર મિત્રો શું બનશે? બીનું પારિમાણિક સૂત્ર શું બનશે એવું તમને કીધું છે. અને એમાં એનો મતલબ શું થાય? ટી એટલે સમય, અને એનો મતલબ થાય છે કંપ વિસ્તાર. મિત્રો, કંપ વિસ્તાર એટલે કે મેક્સિમમ પોસિબલ રેન્જ એના ડિફ્લેક્ટ થવાની. માની લો કે હું તમને એક લોલક આપી દઉં અને લોલક આવી રીતે ટીક 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 આ રીતે એ સરળ આવર્ત ગતિ કરે છે, તો એ વધુમાં વધુ અહીંયા ક્યાં સુધી જઈ શકે, આ બાજુ ક્યાં સુધી જશે? તો તે જે હોય ને એને કહેવામાં આવે છે કંપ વિસ્તાર. મતલબ કે કંપ વિસ્તાર વન કાઇન્ડ ઓફ લેન્થ છે, લંબાઈ છે. યસ નો? તો કંપ વિસ્તારનો એકમ શું બનશે? મીટર. કંપ વિસ્તારનો એકમ શું બનશે? કંપ વિસ્તારનો એકમ મીટર બનશે. યસ નો? હવે જો જરાક ધ્યાનથી સમજો, આપણે બી નું પારિમાણિક સૂત્ર શોધવાનું છે, મતલબ કે પહેલા તો બી નો એકમ ખબર હોવો જરૂરી છે. ધ્યાનથી સમજો અહીંયા. શું તમને લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર કંઈક અંતર આપેલું છે? કંપ વિસ્તાર એટલે અંતર, લંબાઈ, મીટર. યસ નો? અને શું રાઈટ હેન્ડ સાઈડ ઉપર બી એક એ છે, મતલબ કે એ બી શું હશે? મીટર. હવે જો બંને બાજુ પારિમાણિક દ્રશ્ય જો આ સૂત્ર સાચું હોય તો બંને બાજુ પરિમાણ તો મેચ થઈ ગયા. આનો પરિમાણ આણે બેલેન્સ કરી દીધા, લેફ્ટ હેન્ડ સાઈડ જે એ છે એને રાઈટ હેન્ડ સાઈડના એ બેલેન્સ કરી દો પરિમાણની દ્રષ્ટિએ. યસ ઓર નો? તો એનો મતલબ એવો થયો કે તો પ્રેક્ટિકલી જોવા જઈએ તો e ટુ ધી પાવર વાલી આ જે ટર્મ આવે છે ને, આ પરિમાણ રહિત હોવી જોઈએ. e ટુ ધી પાવર વાલી જે ટર્મ આવી એ પરિમાણ રહિત હોવી જોઈએ. યસ ઓર નો? સમજાય છે તમને? કારણ કે આનું પરિમાણ તો આણે એડજસ્ટ કરી દીધું, બરાબર છે? જેટલું પરિમાણ લેફ્ટ હેન્ડ સાઈડના a ઓફ t નું છે એટલું જ રાઈટ હેન્ડ સાઈડના a નું છે. બંને કંપ વિસ્તાર જ બતાવે છે ને. ફરક એટલો છે કે આ શરૂઆતનો કંપ વિસ્તાર બતાવે, આ જે એ છે તે શરૂઆતનો કંપ વિસ્તાર બતાવે, આ કોઈ પર્ટિક્યુલર ટાઈમનો કંપ વિસ્તાર બતાવે છે. યસ ઓર નો? બાકી છે તો કંપ વિસ્તાર જ ને, એટલે એકમની દ્રષ્ટિએ જો તો બંનેના એકમ સરખા છે. તો એનો મતલબ એ થયો કે આનો યુનિટને તો આણે બેલેન્સ કરી દીધો, તો રહી વાત આની, તો આ જે ટર્મ છે ને એ શું હોવી જોઈએ? પરિમાણની દ્રષ્ટિએ પરિમાણ રહિત હોવી જોઈએ. એટલે કે ઈ નો જે ઘાત છે ને એ પરિમાણ રહિત હોવો જોઈએ. ધ્યાનથી સમજો, એ લખું છું e ટુ ધી પાવર માઇનસ bt ના છેદમાં ટ્વાઇસ m એ પરિમાણ રહિત હોવું જોઈએ. ઇટ શુડ બી પરિમાણ રહિત, બરોબર છે? એટલે કે એનો મતલબ એ થયો કે e આખી તમ પરિમાણ રહિત, એટલે કે e નો જે ઘાત છે ને એ પરિમાણ રહિત હોવો જોઈએ. મતલબ કે એવું બોલીશું, માઇનસ ના સાઈડ ઉપર મૂકો, bt ના છેદમાં m આ પરિમાણ રહિત હોવું જોઈએ, બરાબર? કારણ કે બે ના તો કોઈ પરિમાણ નહીં બને ને, માઇનસ સાઈન નો કોઈ પરિમાણ નથી આવતું, બરાબર છે? તો એનો મતલબ એવો થાય કે એવું બોલી શકું કે આ આખી ટર્મ જે છે ને એનો પરિમાણ જો હું કાઢવા જાઉં ને તો એ m0 l0 t0 લખી શકાય. પરિમાણ રહિત નો મતલબ શું થાય? m0 l0 t0, એટલે કે આખી ટર્મ શું થઈ ગઈ? પરિમાણ રહિત. સમજાયું? સમજાયું? ચાલો તો હવે આને છૂટું પાડીએ. આપણે b નું પરિમાણ શોધવાનું છે, એટલે આને b નું પરિમાણ ઇન્ટુ t નું પરિમાણ. t નું પરિમાણ શું હોય? t ટુ ધી પાવર 1. અને m, m એટલે માસ છે, માસ છે ને, દળ છે, એટલે દળ નું પરિમાણ અહીંયા કીધું છે. m શું બતાવે છે? દળ બતાવે છે. દળ નું પરિમાણ kg, એટલે કે m નો 1 ઘાત. તો આનું પરિમાણ શું લખી શકું? m નો 1 ઘાત લખી શકાય. ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ m0 l0 t0. ક્લિયર છે?
यस और नो। जो भाई एम तो आखी ई टू दी पावर वाली टर्म छे ने, ए आखी टर्म नु परिमाण रही छे, आखी टर्म नु कोई परिमाण बनतु नथी, बराबर छे। એટલે કે એનો મતલબ એ તો કે ઈનો જે ઘાતમાં જે પરિમાણ આપી શકે એવી ટર્મ છે ને એ પોતે પરિમાણ રહિત થઈ ગઈ છે, સમજાયું? એ પોતે પરિમાણ રહિત થઈ ગઈ છે, યસ ઓર નો? અને એ જ પોઈન્ટનો ઉપયોગ કરીને આપણે આને સોલ્વ કરીએ છીએ, ક્લિયર દેવું? એટલે કે અહીંયા બી નો પરિમાણ શું આવી શકે? તો ભાઈ જો આ ટી ને આ બાજુ લઈ જાઓ, આ લેફ્ટ હેન્ડ સાઈડ, આ સોરી રાઈટ હેન્ડ સાઈડ છેદમાં જશે, આ અંશમાં જશે, અને એને તમે જો વ્યવસ્થિત રીતે લખશો તો બી નું પરિમાણ લખી શકે એમ ઝીરો આઈ ઝીરો ટી ઝીરો, કઈ મતલબ નથી બનતો, એમ ઉપર જશે એટલે એમ વન થઈ ગયું, છેદમાં આ થઈ ગયો ટી વન, યસ ઓર નો? એટલે કે જાતે સમજી શકો એમ છો કે બી નું પરિમાણ શું નીકળી શકે, બી નું પરિમાણ નીકળી શકે એમ વન એલ ઝીરો ટી ટુ ધી પાવર માઇનસ વન, દેટ ઇઝ ધી આન્સર, દેટ ઇઝ ધી આન્સર, મતલબ કે આન્સર શું આવશે અહીંયા, આન્સર વિલ બી એ, એ ઇઝ ધી કરેક્ટ આન્સર, બરાબર છે? ધ્યાનથી યાદ રાખજો બચ્ચાઓ, જયારે પણ આવું આવે ને સાઇન ના કઈ ખૂણા સ્વરૂપે, ધ્યાનથી જોજો, ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન, માની લો કે મને કઈ સાઇન સમથિંગ આપેલું છે, ઓમેગા ટી માઇનસ કે એક્સ આપેલું હોય, કે પછી તમને કોઈ ઈ નો પાવર આપેલો હોય, ઈ નો સમથિંગ ઘાત આપેલો હોય, તો આ જે ઘાત છે ને, ઈ નો ઘાત કે પછી સાઇન નો ખૂણો, આ પરિમાણ રહિત હોય છે, આ હંમેશા પરિમાણ રહિત હોય છે, અને તમને એવી જ ટર્મ આપવામાં આવશે, ધ્યાનથી સમજો, કોમ્પિટિટિવમાં તમને એવી જ ટર્મ આપવામાં આવશે, સાઇન નો ખૂણા સ્વરૂપે કંઈક આપેલું હોય, અને તમને કહેવાય કે ભાઈ બોલો હવે આ કે નો પરિમાણ શું નીકળશે, તો એને કઈ રીતે સોલ્વ કરવું? તો ભાઈ સાઇન નો ખૂણો, ખૂણો પરિમાણ રહિત ભૌતિક રાશિ છે, યસ ઓર નો? સર એનો એકમ તો રેડિયન છે ને, અરે ભાઈ રેડિયન એકમ છે જસ્ટ આઈડેન્ટિફાય કરવા માટે, બાકી હકીકતમાં જોવા જાવ તો એ પરિમાણ રહિત રાશિ છે, એકમ રહિત રાશિ છે, રેડિયન એ એકમ નથી, રેડિયમ એ આઈડેન્ટિફિકેશન ટર્મ છે, યસ ઓર નો? કદાચ ભણી ગયા છો એનસીઆરટી ના લેક્ચરમાં, નહીં ખ્યાલ આવતો હોય તો મેં કીધું છે મારી ચેનલ ઉપર ચાલી જાઓ, હિન્દીમાં તમને લેક્ચર મળી જશે, બરાબર છે? ત્યાં મેં એક્સપ્લેન કર્યું છે, એવરીથિંગ ઇઝ એક્સપ્લેન, યસ ઓર નો? તો ક્લિયર થયો આ પોઈન્ટ, કે જ્યારે ઈનો ઘાત આપવામાં આવે કે સાઇન ના ખૂણા સ્વરૂપે કઈ ટર્મ આવે, તો એ આખો ખૂણો કે ઈનો આખો ઘાત એ પરિમાણ રહિત હોય છે, તમારું મગજ ત્યાં ટીક ટીક થવા માંડે કે અચ્છા આ તો પરિમાણ રહિત હોવું જોઈએ, યસ ઓર નો? અને એનો ઉપયોગ કરીને પછી પરિમાણ નીકાળવાનું હોય, ક્લિયર થયો પોઈન્ટ? ક્લિયર છે? ચલો આગળ વધીએ, ચલો નેક્સ્ટ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. સો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 11, કોઈ રેડિયોએક્ટિવ તત્વમાં ટી સમયે અવિભંજિત પરમાણુઓની સંખ્યા, હવે જો અહીંયા જે ઇન્ફોર્મેશન આપીએ ને, આ તમે ક્યાં ભણશો ખબર છે? ન્યુક્લિયસ ની અંદર, 12મા ધોરણમાં છેલ્લેથી ત્રીજું ચેપ્ટર ન્યુક્લિયસ ની અંદર તમે ભણશો, યસ ઓર નો? મતલબ સર અત્યારે અમારે શું કરવાનું? કઈ નહીં, અત્યારે કેમ કે તમે પરિમાણ ને એ બધું ભણો છો ને, એટલા માટે બધી જ વસ્તુ જે 2 વર્ષમાં ભણો ને, એ બધા જ સૂત્રો અહીંયા આવવાના જ છે, યસ ઓર નો? બસ ખાલી તમને ખ્યાલ હોવો જોઈએ કે આ સૂત્રને કઈ રીતે સોલ્વ થાય, એના માટે આ રેડિયો એક્ટિવિટી છે શું, અવિભંજિત પરમાણુ સંખ્યાનો મતલબ શું થાય, આ બધાનો અર્થ ખબર ન પણ હોય ને તો બી કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર છે? ડોન્ટ વરી, કોઈ પ્રોબ્લેમ નથી. સેમ આના જેવો આગળના જેવો જ ક્વેશ્ચન છે, અવિભંજિત પરમાણુની સંખ્યા એન ઇઝ ઇક્વલ્સ ટુ એન ઝીરો ઇન્ટુ ઇ ટુ ધી પાવર માઇનસ લેમડા ટી સૂત્ર વડે દર્શાવવામાં આવે છે, મતલબ કે એના માટે આ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આપણે એ ભણશું ને ત્યારે આખા સૂત્રનું ડેરિવેશન આપીશ તમને, ડોન્ટ વરી અબાઉટ ઇટ. અત્યાર પૂરતો અત્યારે સ્વીકારી લો કે આ સૂત્ર છે, જ્યાં એન ઝીરો એ પ્રારંભિક અવિભંજિત પરમાણુની સંખ્યા છે, તો લેમડા નો પારિમાણિક સૂત્ર જણાવો. મેં શું કીધું હમણાં? ઈ નો કોઈ પણ ઘાત આવે એ શું હોય? પરિમાણ રહિત હોય. બસ એ પોઈન્ટનો ઉપયોગ કરી દો, એ પોઈન્ટનો ઉપયોગ કરી દો, ઈ નો કોઈ પણ ઘાત પરિમાણ રહિત હોય. અને એમ પણ સમજી શકો, એન ને બેલેન્સ કરી દીધો, બરાબર છે? લેફ્ટ હેન્ડ સાઈડના એને રાઈટ હેન્ડ સાઈડના એન ઝીરો એ બેલેન્સ કરી દીધો, તો રહી વાત ઈ ટુ ધી પાવર લેમડા ટી ની, એ તો પરિમાણ રહિત રાશિ થઈ ગઈ, યસ ઓર નો? ક્લિયર ધ પોઈન્ટ? સો હવે પછીથી આંખ મીચીને જ્યારે પણ ઈ નો કોઈ પણ ઘાત આપેલો એને તમે શું કરશો? પરિમાણ રહિત માની લો, બરાબર છે? એટલે કે અહીંયા મને એટલું સમજાવ્યું કે આ જે લેમડા ટી છે ને એ પરિમાણ રહિત હોવું જોઈએ. પરિમાણ રહિત નો મતલબ શું? એમ નો ઝીરો, એલ નો ઝીરો, ટી નો ઝીરો ઘાત, ક્લિયર છે? એમ ઝીરો, એલ ઝીરો, ટી નો બી ઝીરો ઘાત, ક્લિયર થયું? ચલો અહીં છૂટા પાડીએ, આપણે લેમડા નું પારિમાણિક સૂત્ર શોધવાનું છે, ટી નું પારિમાણિક સૂત્ર શું લખાય? ટી વન, યસ ઓર નો? ટાઈમ છે ને ટી વન, એમ ઝીરો, એલ ઝીરો, ટી ઝીરો, બરોબર છે? ચાલો તો લેમડા નું પારિમાણિક સૂત્ર શું મળી ગયું? અહીંથી લેમડા નું પારિમાણિક સૂત્ર, ટી નો એક ઘાત ક્યાં ગયો? છેદમાં ગયો, એટલે એમ ઝીરો, એલ ઝીરો, ટી ઝીરો ના છેદમાં ટી ટુ ધી પાવર વન, છેદ નો છેદ, સોરી છેદ, છેદ ને આપણે અંશમાં લખીએ, છેદ નો છેદ નહીં, છેદ ને અંશમાં લખીએ તો આપણે માઇનસ વન ઘાત થી પણ એને શો કરી શકીએ ને, રિપ્રેઝન્ટ કરી શકીએ. તો બાકીનું બધું લખવાની જરૂર તો નથી, પણ એમ બી લખવું હોય તો લખી નાખીએ, એમ ઝીરો, એલ ઝીરો, ટી ટુ ધી પાવર કેટલા થઈ જશે? માઇનસ વન. વિચ વન ઇઝ ધ કરેક્ટ આન્સર?
which one is the correct answer? Correct answer is B. B is the correct answer. Yes or no? અને એમ પણ તમે સમજી શકો કે આ છે e to the power minus lambda t. બરાબર છે? હવે જો આને પરિમાણ રહિત બનાવવું હોય તો સીધી વસ્તુ છે કે આનો એકમ સેકન્ડ છે તો પરિમાણ રહિત ત્યારે જ બને કે જ્યારે આ lambda નો એકમ શું થાય 1 upon second. તો જ સેકન્ડ સેકન્ડ છમ્મા છમ્મા થાય અને પરિમાણ રહિત રાશિ બને. Yes or no? યુનિટ જ નહીં હોય તો પરિમાણ કેવી રીતે બની શકે? સમજાયું? સમજાયું? ચાલો ક્લિયર છે? થશે ને? આવા ક્વેશ્ચન ઇઝી જ હોય છે ભાઈ, એટલા કે હાઈફાઈ નથી આવતા, પણ બહુ આ ટાઈપના ક્વેશ્ચન બહુ આવે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. પાવર નું પારિમાણિક સૂત્ર, આઈ એમ સોરી, લિસ્ટ ચેક કરો, લિસ્ટ ચેક કરો, યસ નો, જાતે સોલ્વ કરો, જાતે સોલ્વ કરો. બરાબર છે? કારણ કે આ પાવર નું પારિમાણિક સૂત્ર આપણે અગાઉ એક ક્વેશ્ચનમાં બી ક્વેશ્ચન દરમિયાન સોલ્વ કરી ગયા છે, એટલે ડુ ઇટ બાય યોર સેલ્ફ, ટેક ઇટ એઝ અ હોમવર્ક. નેક્સ્ટ ક્વેશ્ચન, બળના આઘાત નું પારિમાણિક સૂત્ર, વેરી ગુડ. ઇમ્પલ્સ, ઇમ્પલ્સ, બળના આઘાતનું પારિમાણિક સૂત્ર મેળવો. બરાબર છે? બળના આઘાતનું પારિમાણિક સૂત્ર મેળવો. બરાબર છે મિત્રો? હવે બળનો આઘાત છે શું ને, એ તમે ન્યૂટનના ગતિના નિયમમાં ભણશો. અત્યાર પૂરતું આપણે ખાલી સૂત્ર અહીંયા મેળવવાનું છે, એને ઇમ્પલ્સ કહેવામાં આવે છે, ઇમ્પલ્સિવ ફોર્સ કહેવામાં આવે છે. છે એક ફોર્સ જ, પણ એને આપણે FI વડે દર્શાવે, ઇમ્પલ્સિવ ફોર્સ. અને એ ઇમ્પલ્સિવ ફોર્સ કોના બરાબર હોય છે? ફોર્સ ઇન્ટુ ટાઈમ ના બરાબર, ફોર્સ ઇન્ટુ ટી ના બરાબર હોય છે, ફોર્સ ઇન્ટુ ટી. બરાબર છે? હવે બળ એટલે એમ એ ટાઈમ ટી. બરાબર છે? એમ પોતે મૂળભૂત ભૌતિક રાશિ છે જ. બરાબર છે? એમ પોતે મૂળભૂત ભૌતિક રાશિ છે, એટલે હવે હું એનો સીધો યુનિટ લખી દઉં, કેજી. એ એટલે એસિલરેશન, મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને આ ટાઈમ એટલે એક સેકન્ડ, એક સેકન્ડ આની સાથે છમ્મા છમ્મા થઈ જાય તો ભાઈ બચ્યું શું તમારી પાસે? કેજી મીટર પર સેકન્ડ. ક્લિયર છે? યસ ઓર નો? મતલબ કે આપણે આ ઇમ્પલ્સિવ ફોર્સ, બળના આઘાતનું પારિમાણિક સૂત્ર શું બનાવી શકીએ? જો કેજી નો એક ઘાત એટલે કે એમ નો વન, એલ નો વન, ટી ટુ ધી પાવર માઇનસ વન. ક્લિયર છે? સો ધીસ ઇઝ ધી આન્સર, એમ વન, એલ વન, ટી ટુ ધી પાવર માઇનસ વન. કરેક્ટ આન્સર ઇઝ સી. બરાબર છે? હવે બળનો આઘાત છે શું ને, એ તમને સમજાશે. સીધી ભાષામાં બોલું ને, બળના આઘાતને સમજવું હોય ને તો મિત્રો, તમે કોઈ દિવસ એ વસ્તુ ઓબ્ઝર્વ કરી છે કે એક બોલ આવે છે અને એક બેટ્સમેન ફટાક કરીને એ બોલને ભટકાવે છે, બરાબર છે? એ બોલને હિટ કરે છે, તો એ હિટ થાય છે ને, એ હિટ થાય છે તેનો બોલ સાથેનો કોન્ટેક્ટ સમય ને બહુ સૂક્ષ્મ હોય. મતલબ કે ફ્રેક્શન ઓફ ટાઈમ માટે બોલનો બેટ સાથે કોન્ટેક્ટ થાય છે, પણ એ બેટ એટલો જોરમાં એને એટલો વધારે ફોર્સ આપે છે ને, તગડો ફોર્સ સ્મોલ અમાઉન્ટ ઓફ ટાઈમ માટે આપે છે, કે જેમાં આખી બોલની આવ્યો હતો એની વિરુદ્ધ દિશામાં જવા માંડે છે, એને કહેવામાં આવે છે, એ બેટ દ્વારા જે બોલ ઉપર ફોર્સ લાગ્યો ને એને કહેવાય ઇમ્પલ્સિવ ફોર્સ. કે એને પછી જોશું, ન્યૂટનની ગતિના નિયમમાં જોશું, અત્યારે શું ટેન્શન છે? અત્યારે ખાલી સૂત્ર સાથે મતલબ છે ને, ક્લિયર છે? તો ક્લિયર, બળના આગળનું પારિમાણિક સૂત્ર. આગળ ક્વેશ્ચન નંબર 14, વેરી ગુડ. મિત્રો આના માટે હું તમને સિમ્પલ ભાષામાં બોલીશ કે ભાઈ આના માટે છે ને તમે સ્વીકારી લો, કરેક્ટ આન્સર ઇઝ બી. આને કહેવાય છે ઇન્ડક્ટરનો રેઝિસ્ટન્સ સાથેનો ગુણોત્તર, જેને ટાઈમ કોન્સ્ટન્ટ કહેવામાં આવે છે. અને શું કહેવામાં આવે છે? સમય અચળાંક, ટાઈમ કોન્સ્ટન્ટ, સમય અચળાંક. અને આન્સર આવે છે બી, આન્સર આવે છે બી. બરાબર છે? સમય અચળાંક, કરેક્ટ આન્સર ઇઝ બી. બરાબર છે? એલ બાય આર, તેવી રીતે એલ ઇન્ટુ આર એલ પરિપથ, આલસી પરિપથ, આર ઇન્ટુ એલ, આ બધી વસ્તુ તમે ભણશો ને ત્યારે તમને આઈડિયા આવશે. અત્યાર પૂરતું આ સ્વીકારી લો, કારણ કે આનું પ્રૂફ આપવા છે તો મારે તમને ઇન્ડક્ટર પણ સમજાવવું પડશે, મારે તમને રેઝિસ્ટર પણ સમજાવવું. કે રેઝિસ્ટર તો સમજાવી શકાય, પણ ઇન્ડક્ટર સમજાવવું મારે અઘરું થઈ જશે આ લેવલ ઉપર. બરાબર છે? કારણ કે તમે ઈએમએફ શું છે એ નથી ભણ્યા, કરંટ કેવી રીતના ફ્લો થાય છે, ઓપોઝિટ ડાયરેક્શનનો કરંટ શું હોય છે એ નથી ભણ્યા. તો એટલા માટે હું અત્યારે આને સ્વીકારવા કહીશ. આ 12th સ્ટાન્ડર્ડનો ટોપિક છે. 12th સ્ટાન્ડર્ડમાં તમે સ્ટેટિક અને મેગ્નેટિઝમ ભણશો ને, કરંટ ઇલેક્ટ્રિસિટી, પછી ત્યારે તમારે આ ભણવામાં આવશે. બરાબર છે? તો અત્યાર પૂરતા સ્વીકાર લેવ, ત્યારે તમને સમજાય ત્યારે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. બરાબર છે? ખેર, કેમ કે આ ચેપ્ટર જ એવું છે કે જેમાં તમારા 11-12 બંનેમાં જે જે સ્ટડી કરવાની છે બધી જ વસ્તુ તમારે અહીંયા ભણવાની આવવાની છે. બધા સૂત્રો અહીંયા ઉપયોગમાં આવશે, જસ્ટ પારિમાણિક સૂત્ર માટે. એટલા માટે આને અત્યાર પૂરતું હું તમને સ્વીકારવાનું કહીશ. બરાબર છે? ડિટેલમાં ઇન્ડક્ટર શું છે, રેઝિસ્ટર શું છે એની ચર્ચા આપણે ત્યારે 12th કરીશું, એટલે તમને આપોઆપ ત્યાર પછી આને યાદ રાખવાની જરૂર નહીં પડશે. બરાબર છે? ચલો આગળ વધીએ. વિકિરણની તીવ્રતા, વેરી ગુડ. વિકિરણની તીવ્રતા, મિત્રો વિકિરણની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર શોધવા કીધું છે, અને આપણે ઇન્ટેન્સિટી ઓફ લાઇટ વડે પણ દર્શાવી શકીએ વિકિરણની તીવ્રતા, ઇન્ટેન્સિટી ઓફ લાઇટ. બરાબર છે? વિકિરણની તીવ્રતા, ખેર આ પણ તમને અત્યારે નહીં આવશે,
ट्वेल्थ સ્ટાન્ડર્ડ માં આવશે, પણ તેમ છતાં બી આપણે એને લખી નાખીએ. આનું સૂત્ર તમારે જસ્ટ અત્યાર પૂરતું યાદ રાખવાનું, ઊર્જાના છેદમાં સમય ઇન્ટુ ક્ષેત્રફળ. સમય ઇન્ટુ ક્ષેત્રફળ, ઓકે, ઊર્જાના છેદમાં સમય ઇન્ટુ ક્ષેત્રફળ. અત્યાર પૂરતું આ સૂત્ર યાદ રાખી લો, બરાબર છે. ઉર્જા, ઉર્જા શું, ઉર્જા, ઉર્જા જો યાદ હોય, વર્ક ડન બરાબર હોય, વર્ક ડન ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ બરાબર હોય. નહીં સમજ પડે તો અહીંયા યુનિટ પરથી બી યાદ રાખી શકો. હવે અમુક વસ્તુ યાદ રાખી લેવાની, બળનો એકમ હોય કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર, ઉર્જા એનર્જી કે પછી વર્ક ડન આનો એકમ બને કેજી મીટર સ્ક્વેર અપોન સેકન્ડ સ્ક્વેર, પાવર પાવરનો એકમ છે કારણ કે આના છેદમાં સમય એટલે કેજી મીટર સ્ક્વેર અપોન સેકન્ડ ક્યુબ. તો આ ત્રણ છે ને એકમો યાદ રાખી લેવા, બરાબર છે. હવેથી આ ત્રણ એકમોને યાદ રાખી લેવા. તો આ ઉર્જાનો એકમ, કારણ કે તમે પારિમાણિક સૂત્ર છે ને એકમ પરથી પણ બનાવી શકો, એટલા માટે તો કેજી મીટર સ્ક્વેર અપોન સેકન્ડ સ્ક્વેર આ ઉર્જાનો એકમ બની ગયો. સમયનો એકમ છે સેકન્ડ અને ક્ષેત્રફળ મપાય મીટર સ્ક્વેરમાં. તો ધ્યાનથી જોશો તો મીટર સ્ક્વેર, મીટર સ્ક્વેર તો છમ્મા છમ્મા થઈ ગયું, એટલે અહીંયા બચ્યો શું, કેજી ના છેદમાં સેકન્ડ નો ક્યુબ, કેજી ના છેદમાં સેકન્ડ નો ક્યુબ. તો યસ, કરેક્ટ આન્સર શું આવશે, અહીંયાથી તમે જોઈને બોલી શકો છો, કેજી નો એક ઘાત સેકન્ડ નો માઇનસ ત્રણ ઘાત, એટલે વિકિરણની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર આવશે એમ વન એલ ઝીરો ટી ટુ ધી પાવર માઇનસ થ્રી. તો આટલું યાદ રાખવું, કારણ કે આમાં ઊર્જાનો પાછો ફરીથી સૂત્ર નહીં લખીશ. હવે યાદ રાખી લઉં, બળ કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર, ઉર્જા કેજી મીટર સ્ક્વેર અપોન સેકન્ડ સ્ક્વેર, અને પાવર કેજી મીટર સ્ક્વેર અપોન સેકન્ડ ક્યુબ. આ ત્રણ વસ્તુ યાદ રાખી લેવું, બરાબર છે, બહુ બધી જગ્યાએ કામ લાગશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 16 આવ્યો પાછો ક્વેશ્ચન. ટી સમયે કણે કાપેલું અંતર એક્સ નીચેના સૂત્ર દ્વારા મળે છે. એક્સ ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો બાય કે ઇન્ટુ વન માઇનસ ઇ ટુ ધી પાવર કે ટી, જ્યાં વી ઝીરો પ્રારંભિક વેગ છે. તો અચળાંક કે નું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા થાય. મિત્રો હવે હું અહીંયા કે ને અહીંયા નહીં જોઈશ, હું એને અહીંયા જોઈશ. ઇ ટુ ધી પાવર કે ટી છે ને, મેં શું કીધેલું હતું, ઇ ટુ ધી પાવર કે ટી માં આ જે ઘાત છે ને એ હંમેશા પરિમાણ રહિત હોય, ક્લિયર છે, અને જાતે પણ સમજી શકો એમ છો. કારણ કે આ એક માંથી કંઈક બાદ થયો. ફિઝિક્સ એવું કહે છે કે જ્યાં સુધી બે ભૌતિક રાશિના એકમ સરખા નહીં થાય ને ત્યાં સુધી તમે એની બાદબાકી નહીં કરી શકો. ગુણાકાર કરી શકો પણ બાદબાકી નહીં કરી શકો. મીટર માંથી જ મીટર બાદ થાય, સેકન્ડ માંથી જ સેકન્ડ બાદ થાય, યસ ઓર નો? તો અહીંયા મેં જોયું તો ભાઈ વન વન તો એક અચળ વેલ્યુ છે, તો એનો એકમ શું, કઈ નહીં, એકમ રહિત રાશિ. તો એકમ રહિત રાશિ માંથી જ એકમ રહિત રાશિ બાદ થાય, એટલે વન જો એકમ રહિત હોય તો ઇ ટુ ધી પાવર કેટી પણ એકમ રહિત હોય. એટલા માટે મેં કીધું કે 99% કેસમાં ઇ નો ઘાત જે આવશે ને એ હંમેશા એકમ રહિત જ હશે, બરાબર છે. તો એ પોઈન્ટને પકડી રાખો. તો મને એટલું સમજાઈ ગયું કે અહીંયા કેટી, કારણ કે ઇનો ઘાત કેટી એ શું હશે, પરિમાણ રહિત. એ પરિમાણ રહિત રાશિ એટલે એના પરિમાણ શું બને, એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો, બરોબર છે. ચાલો એને છૂટા પાડી દે. આ થઈ ગયું કે નું પરિમાણ, આ થઈ ગયું ટી નું પરિમાણ. બહુ જ સરસ, બહુ જ મસ્ત. એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો. ટી નું પરિમાણ હવે અહીંયા આ રીતે નહીં લખો ને સીધું પરિમાણ લખી દેતા તો ચાલતે. ટી નું પરિમાણ, ટી નો વન સમય છે ને, ટી નો વન ઘાત. તો અહીંયાથી ભાઈ કે નું પરિમાણ શું બની શકે એમ છે, હવે ડાયરેક્ટ લખો કે નું પરિમાણ બની શકે એમ છે, કારણ કે ટી વન છેદમાં જશે અંશમાં લખે, એટલે એમ ઝીરો એલ ઝીરો ટી ટુ ધી પાવર માઇનસ વન, દેટ ઇઝ ધી આન્સર. સો કરેક્ટ આન્સર ઇઝ વોટ, સી, સી ઇઝ ધી કરેક્ટ આન્સર, ક્લિયર છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 17. ડી એક્સ બાય ડી ટી ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ ઇ ટુ ધી પાવર માઇનસ બી ટી, તો એ બાય બી નું પરિમાણ કોના બરાબર થશે. વેરી ગુડ, એ બાય બી નું પરિમાણ કોના બરાબર થશે, બરાબર છે. ચાલો જોઈએ. તો પહેલા તો મને એ દેખાઈ ગયું કે ઈનો ઘાત પરિમાણ રહિત, ઈનો ઘાત પરિમાણ રહિત હોય, યસ ઓર નો? અરે ભાઈ તમને દેખાયું કે નહીં, મને તો દેખાઈ ગયું. ભાઈ આવી વસ્તુ છે ને હવે ફટાક દઈને મગજમાં સ્ટ્રાઇક કરી જ દેવી જોઈએ. ઈનો ઘાત પરિમાણ રહિત, માઇનસ પરિમાણ નહીં આપે, એટલે આપણે સીધું લખીશું બી ટી નું પરિમાણ શું આવશે, પરિમાણ રહિત, એટલે કે એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો, ક્લિયર છે. એડી છૂટા પાડો, એટલે બી નું પરિમાણ ઇન્ટુ ટી નું પરિમાણ, હવે સીધું લખું ટી વન, દેટ ઇઝ ઇક્વલ ટુ એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો.
માટે b નું પરિમાણ શું બની ગયું, b નું પરિમાણ બની જશે અહીંયા m0 t1 આના છેદમાં ગયો ને જમણી બાજુ એટલે અંશમાં લખીએ એટલે માઇનસ 1 થશે પણ t નો માઇનસ 1 થશે l0 t ટુ ધી પાવર માઇનસ 1 ક્લિયર છે અને આપણે રિઝલ્ટ નંબર 1 કહી દીધું. ચલો હવે a નું પરિમાણ ભાઈ dx / dt શું થાય, ચેપ્ટર નંબર 2 ભણી ગયા છો તો આને કહેવામાં આવે છે ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી. મતલબ કે dx / dt નો લખી શકો ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી એટલે કે v v is equals to dx by dt. મતલબ કે dx by dt જે છે તે મને વેલોસિટી બતાવે. વેલોસિટી એટલે વેગ, વેલોસિટી એટલે વેગ, વેગનો એકમ થાય મીટર પર સેકન્ડ. ક્લિયર છે. હવે જો આ આખી e વાળી ટર્મ જો પરિમાણ રહિત થતી હોય તો a ના પરિમાણ કોના બરાબર થવા જોઈએ, વેગના પરિમાણ બરાબર. મતલબ કે a નું પરિમાણ ઇઝ નથિંગ બટ ઇક્વલ ટુ વેગનું પરિમાણ. ક્લિયર થયું. તો a નો પરિમાણ શું લખી શકીએ અહીંયા, a ના પરિમાણ ઇઝ નથિંગ બટ ઇક્વલ્સ ટુ વેગનું પરિમાણ. એટલે કે આપણે અહીંયા લખવું હોય તો dx / dt નું પરિમાણ, આ ક્લોઝ બ્રેકેટ છે ને તે પરિમાણ બતાવે ભાઈ, અને એ dx / dt એટલે કે વેગનું પરિમાણ, અને વેગનું પરિમાણ શું હોય મીટર પર સેકન્ડ એટલે કે m0 l1 t ટુ ધી પાવર માઇનસ 1. તો આ થઈ ગયું a નું પરિમાણ. તો a ના પરિમાણ મળી ગયા, b ના પરિમાણ મળી ગયા, તો આપણે 1 અને 2 પરથી ભાગાકાર કરીને આપણે a / b નું પરિમાણ પણ મેળવી શકીએ. તો ભાઈ અહીંયાથી a / b નું પરિમાણ શું લખાશે, a / b નું પરિમાણ ઇઝ નથિંગ બટ ઇક્વલ ટુ a નું પરિમાણ ના છેદમાં b નું પરિમાણ. ચાલો a નું પરિમાણ શું આવ્યું આપણી પાસે, m0 l0 t ટુ ધી પાવર માઇનસ 1. આ શું આવ્યું, m0 l1 t ટુ ધી પાવર માઇનસ 1. યસ ઓર નો, ઇઝ ઇટ a / b? અચ્છા મેં ખોટું લખ્યું, સોરી સોરી સોરી, હમ ખોટા લખે, ખોટા ખોટા, a / b છે અને હું એને નીચે લખું. ઓકે, a / b એનું પરિમાણ m0 l1 t ટુ ધી પાવર માઇનસ 1 ના છેદમાં b નું પરિમાણ m0 l0 t ટુ ધી પાવર માઇનસ 1. પ્લીઝ આને કેન્સલ નહીં કરતા, આ ઉડે નહીં, આ ઉડે નહીં, બાદબાકી કરીને 0 ઘાત થાય, બરાબર છે, ઉડાડાય નહીં. એટલે આ થઈ ગયું m0 l1 t ટુ ધી પાવર માઇનસ 1, આ ઉપર જાય એટલે પ્લસ ઘાત થઈ જાય, એટલે માઇનસ 1 પ્લસ 1 થઈ ગયા 0, એટલે t નો ઘાત 0. તો ભાઈ આ તો મને શું દેખાયો ખબર છે, તમને દેખાતું હોય તો બોલો, આ m0 l1 t0 આ તો કોનું પરિમાણ થાય, લંબાઈનું, આ તો લંબાઈનું પરિમાણ થયું ને, સો ઇટ ઇઝ ધી લંબાઈ. યસ ઓર નો, એટલે કે અંતર, અંતર ઇઝ ધી કરેક્ટ આન્સર, એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ક્લિયર થયું. ચાલો આગળ વધીએ, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 18. ઓહો, હવામાં રચાતા પરપોટાની અંદર અને બહારના દબાણનો તફાવત p ઇનિશિયલ માઇનસ p o ઇઝ ઇક્વલ્સ ટુ 4t / r. ઇનિશિયલ નહીં, pi માઇનસ po છે, એટલે કે ફાઇનલ માઇનસ ઇનિશિયલ છે, 4 ટાઈમ્સ t / r છે, જ્યાં r એ પરપોટાની ત્રિજ્યા અને t એ પ્રવાહીનું પૃષ્ઠતાણ છે. તો પ્રવાહીના પૃષ્ઠતાણનું પારિમાણિક સૂત્ર શું થાય, પૃષ્ઠતાણ એટલે સરફેસ ટેન્શન, ઇંગ્લિશમાં બોલું તો સરફેસ ટેન્શન, તાણ ટેન્શન, પૃષ્ઠ સરફેસ ટેન્શન. યસ ઓર નો, ખેર બહુ ભારે વર્ડ છે, સરફેસ ટેન્શન તમે ક્યાં ભણશો ખબર છે, આ પ્રવાહી જે છે ને ફ્લુઇડ મિકેનિક્સ નામનું આખું એક આપણું ચેપ્ટર છે, પ્રવાહીના ગુણધર્મો. એક્સક્યુઝ મી, સો પ્રવાહીના ગુણધર્મો આખો એક ચેપ્ટર છે ને, ત્યાં આપણે આ સ્ટડી કરશું આ સૂત્રને બધું, બરાબર છે. તો અત્યારે હું કરવાનું કંઈ નહીં, સૂત્રને જોઈ લો, સૂત્રને જોઈ લો અને આગળ વધો. અત્યારે તમે ખાલી એને સૂત્રને સ્વીકારી શકો, કેમ કે અહીંયા તમને સીધું સૂત્ર આપી દીધું છે તો એને સ્વીકારી લો, બરાબર છે. તો આને છે ને આપણે થોડાક અલગ રીતે જોઈએ, કારણ કે તમારે કોનું સૂત્ર, પારિમાણિક સૂત્ર બનાવવું છે, ટેન્શનનું, કયા, સરફેસ ટેન્શન, એટલે કે કેપિટલ ટી નું, કેપિટલ ટી નું તમારે પારિમાણિક સૂત્ર બનાવવાનું છે. તો મિત્રો આજે પીઆઈ માઇનસ પી ઝીરો છે ને એ હું છે દબાણ છે, બરાબર છે. તો પારિમાણિક દ્રષ્ટિએ જો હું લખવા જાઉં ને તો પારિમાણિક દ્રષ્ટિએ હું આવી રીતે લખ્યું, દબાણ નું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ્સ ટુ ટેન્શન નું પારિમાણિક સૂત્ર ના છેદમાં આર. આર શું છે તમને કીધું છે, અહીંયા આર એ પરપોટાની ત્રિજ્યા છે, એટલે કે આ ત્રિજ્યાનું પારિમાણિક સૂત્ર, બરાબર થાય કે નહીં થાય. અરે ભાઈ પીઆઈ માઇનસ એટલે ફાઇનલ દબાણમાંથી ઇનિશિયલ દબાણને તમે બાદ કરશો અહીંયા, મતલબ કે આ દબાણનો તફાવત છે, દબાણનો તફાવત છે, દબાણમાંથી દબાણને બાદ કરશો, ફાઇનલ ઇનિશિયલ ત્યાં સાઈડ ઉપર મૂકો, જે બી હોય તો પીઆઈ પીઓ સાઈડ ઉપર મૂકો. એટલું તો સમજે ને કે દબાણમાંથી દબાણને બાદ કરો તો સરવાળો, સરવાળે જવાબ શું, સરવાળો નહીં બાદબાકી થઈ છે, પણ સરવાળે જવાબ શું આવશે, દબાણ જ આવશે ને, દબાણમાંથી દબાણને બાદ કરતા જવાબ સ્વરૂપે દબાણ જ મળે, એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ દબાણ છે,
આપણે તો ખાલી પરિમાણની જરૂર છે ને, યસ નો, પરિમાણિક સૂત્રની જરૂર છે. તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડ દબાણ છે, દબાણનું પરિમાણ. જમણી સાઈડ જોઈએ તો ચાર તો કોઈ પરિમાણ આપી નહીં શકે, એટલે રિયો ટી, તો ટી નું પરિમાણ આવી શકે, આર નું પરિમાણ આવી શકે. એટલે પારિમાણિક દ્રષ્ટિએ જો આ સૂત્રને જોવા જોઈએ તો આ સૂત્ર આવું છે. લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર દબાણ અને જમણી બાજુ ઉપર, રાઈટ હેન્ડ સાઈડ ઉપર, ટેન્શનના પારિમાણિક સૂત્રના ભાગ્યા ત્રિજ્યાનું પારિમાણિક સૂત્ર. એટલે કે અહીંયાથી ટેન્શનનું પારિમાણિક સૂત્ર શું થાય? દબાણનું પારિમાણિક સૂત્ર, દબાણનું પારિમાણિક સૂત્ર ઇન્ટુ ત્રિજ્યાનું પારિમાણિક સૂત્ર. ક્લિયર છે? હવે જરાક ધ્યાનથી જો દબાણનું પારિમાણિક સૂત્ર શું, તો તમને ખબર જ છે, દબાણ ઇઝ ઇક્વલ ટુ શું થાય? બળ ના છેદમાં ક્ષેત્રફળ. બળનો એકમ, હવે નવા નહીં થાય, મેં તમને ત્યારે કહ્યું કે યાદ રાખી લો, કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર, અને એરિયા મપાઈ મીટર સ્ક્વેરમાં. તો એક મીટર છમ્મા છમ્મા થઈ ગયો, તો આનો એકમ બનશે દબાણનો કેજી અપોન મીટર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર. ક્લિયર છે? તો દબાણનું પારિમાણિક સૂત્ર શું તમે અહીંયાથી લખી શકો? જી હા, એમનો એક ઘાત, કેજી ઉપર છે ને, મીટર છેદમાં છે એટલે એલ નો માઇનસ વન ઘાત, સેકન્ડ સ્ક્વેર છેદમાં છે ટી નો માઇનસ ટુ ઘાત, બરાબર છે? ઇન્ટુ આર એટલે રેડિયસ, ત્રિજ્યા, પરપોટાની ત્રિજ્યા, ત્રિજ્યા મીટરમાં મપાય, બરાબર છે? એટલે કે એ પણ વન કાઇન્ડ ઓફ લેન્થ છે, અંતર છે, એટલે એલ નો એક ઘાત, અંશમાં છે એટલા માટે એલ નો એક ઘાત. તો જાતે જોઈ લો શું આવી ગયું, એમ નો જીરો, આધાર સરખા ઘાતાંક પર સરવાળો એટલે માઇનસ વન પ્લસ વન જીરો થઈ ગયો, સોરી એમ નો વન ઘાત છે, સોરી સોરી સોરી, એમ નો વન ઘાત, એલ નો ઝીરો થશે, આધાર સરખા ઘાતાંક પર સરવાળો એટલે માઇનસ વન પ્લસ વન ઝીરો થઈ ગયા, ટી નો માઇનસ ટુ ઘાત. તો આ આવી ગયું સરફેસ ટેન્શન નું પારિમાણિક સૂત્ર, શું મળ્યું? એમ વન એલ ઝીરો ટી માઇનસ ટુ, એમ વન એલ ઝીરો ટી માઇનસ ટુ, કરેક્ટ આન્સર ઇઝ સી, યસ ઓર નો? ક્લિયર છે પોઈન્ટ? તો મિત્રો અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરીએ, મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેટ એન્જોય યોર ડે, બાય બાય.